अक्षय अने श्रीकांत कई रमत रमता हता? तो कई रमत रमता था अक्षय अने श्रीकांत? तमने छेल्लो पाठ भण्या था ने, तो पाठ भण्या तो छेल्ले कई रमत आई थी? तो अक्षय अने श्रीकांत कई कई जगह शू लखवानू? साप सीढ़ी, बराबर। तो अक्षय अने श्रीकांत, तो अहीं लखवानू अक्षय अने श्रीकांत साप सीढ़ी रमता। साप सीढ़ी रमत रम रमत रमता हता। पछी छे बोलतू वांदरू जोईने कोणे मोबाइल मूकी दीधो? अक्षय अने श्रीकांत बे जण हता, बराबर। तो बोलतू वांदरू कोणे जोयू? कोण लई आवतो रमकड़ू? ए अक्षय लई आवतो। कई थी? तो रूपेश काकाना घरे थी, बराबर। तो रूपेश काकाना घरे थी अक्षय लई आया ने टॉय टॉय हाउस माथी। तो बोलतू वांदरू जोईने कोणे मोबाइल मूकी दीधो? तो श्रीकांते। तो आ कोण छे ने एनी जग्याए आपणे खाली श्रीकांत लखवानो। आ तो एनું એ જ વાક્ય લખવાનું છે કે બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો। અક્ષય કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? અક્ષય ગયો હતો રૂપેશ કાકાના ટોય હાઉસમાં, તો અક્ષય કયું એને કયું રમકડું બહુ ગમતું હતું? તો વિમાન બહુ ગમતું હતું, એટલે એણે વિમાન ત્યાં મૂકી દીધું। તો અહીંયા લખવાનું અક્ષય વિમાન ટોય હાઉસમાં મૂક્યું। ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? તમને ગમતું હોય એ રમકડું મૂકશો ને તમને, કેમ કે તમારે બીજું રમકડું તમને ગમતું હોય લેવા માટે તમે શું મૂકશો? તો તમારે આ પ્રશ્નનો જવાબ જાતે લખવાનો, પણ હું અહીંયા જો લખાવું છું। ટોય હાઉસમાં ડીંગલી મૂકવા આપીશ। તમે કોને કોને રમકડા રમવા આપો છો? તમારા ઘરમાં ભાઈ બહેન હોય કે આપણા ભાઈબંધ આવ્યો હોય તો આપણે એને રમકડા રમવા આપીએ છીએ ને? તો અહીં લખવાનું કે ભાઈ બહેન કે મિત્રોને રમકડા રમવા માટે આપીશ। તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? તો તમે નાના છો એટલે તમને તો કેવું રમકડું ગમે? એક તો તાળી પાડતું રમકડું ગમે, પછી ચાવી ભરતું વિમાન હોય કે એવું ચાવીવાળું આવે છે ને એ ગમે, હવામાં ઉડતું ગમે, દિવાલ પર ચડતું ગમે, એવા રમકડા તમે લેવાનું પસંદ કરો છો। તો અહીંયા શું છે, તમે રૂપેશ કાકાના ટોય હોય તો કયું જગ્યાએ લખવાનું પડે? કે રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી હવામાં ઉડતું રમકડું લઈશ, બરાબર। તો તમારે આ પ્રશ્નોના જવાબ ચોપડીમાં લખવાના છે અને નોટમાં પણ લખવાના છે, બરાબર છે। પછી જો એની સામે પેજ છે વાંદરું કરે તેવો અભિનય, તમારે છે ને ઘરમાં આ રીતે અભિનય કરવાનો। પછી નીચે છે વાંચો સાચું છે કે ખોટું તે લખવાનું, આ વાક્ય વાંચવાના અને ખરું છે કે ખોટું એ જોવાનું છે। રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા, રૂપેશ કાકાને બાળકો ગમતા નહોતા કે ગમતા હતા? તો ગમતા હતા, તો આ વાક્ય કેવું છે? ખોટું છે। રૂચાને શિક્ષક રમવું ગમતું હતું, રૂપેશ કાકાના ટોય હાઉસમાં રૂચા ગઈ ત્યારે બધા રમકડાને એને શું બનાવી દીધા હતા? બાળકો, અને એ ભણાવવા બેસી ગયેલી ને શિક્ષક બનીને, તો એને શિક્ષક રમવું ગમતું હતું, એટલે શું આવશે? ખરું। અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો, અક્ષય રમતો હતો કે શ્રીકાંત? શ્રીકાંત રમતો હતો, કેમ કે શ્રીકાંતને મોબાઈલ જોઈતો હતો, એટલે અક્ષય આવે છે, એટલે શું આવશે વાક્ય? ખોટું। શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો, શ્રીકાંત ગલુડિયું તો લાવ્યો હતો પણ ગાતું લાવ્યો હતો ગલથોડિયા મારતું, બરાબર, તો આ વાક્ય પણ કેવું છે? ખોટું।
કબૂતર રમકડાનું હતું. રૂજા જ્યારે એ કબૂતર પાસે જતી હતી ને પકડવા કબૂતરને ભરી આગળ, તો કબૂતર શું થઈ ગયું, ત્યાંથી ઉડી ગયું. એટલે એ રમકડું કેવું હતું, કબૂતર રમકડાનું હતું? ના, એ તો સાચું હતું, બરાબર. એટલે અહીંયા પણ આવશે ખોટું. પાન નંબર 33 પર જેમાં ટ આવતો હોય તેવા શબ્દો, ટ આવતો હોય, જેમ કે લખ્યું છે મોટી, તો ઊંટ, ઊંટમાં આવે છે ને ઊંટ, ટ આવ્યો. પછી બીજો કયો શબ્દ છે, બેટ, બેટમાં ટ આવ્યો. પછી આવશે પાણીની બોટલ, તો બોટલમાં ટ આવ્યો. તો આ બન્યો શબ્દ, બરાબર છે. જેમાં ડ આવતો હોય તેવા શબ્દો લખો. આપણે નાસ્તાનો ડબ્બો છે ને, એટલે પહેલો તો આપણે લખીશું ડબ્બો. પછી કપડું પહેરીએ છીએ ને, તમે શર્ટ પહેરો છો ને, એને કહેવાય છે ડગલું, બરાબર. પછી ડમરું, ડમરું જોયું છે ને. જેમાં વ આવતો હોય તેવા શબ્દો, વ આવી, એવી રીતે વ ઉપરથી વડદાદાનું જળ જોયું છે, એટલે વડ. પછી આપણું શું કરે મમ્મી, ખઈ ખઈ જાડા થઈ એક પાતરા હે, તો આપણું વજન કરાવે, એટલે બીજો શબ્દ છે વજન. અને વરસ, બરાબર, વરસ, આખું વરસ હોય છે ને 12 મહિનાનું, એને કહેવાય વરસ, એટલે આપણે લખ્યો વરસ. નીચે જો, નીચેના શબ્દોમાં ક્ષ, ક્ષ પર ગોળ કરો. હવે તમારે ક્ષ શોધવાનો, તો પહેલો છે જોજો અક્ષર, તો અહીંયા ક્ષ છે તેની ઉપર ગોળ. પછી દક્ષાર, તો એ ગોળ કરવાનું, ક્ષા ક્ષ એટલે. પછી ક્ષાર એટલે એમાં એ ગોળ કરવાનો છે. ક્ષત્રિય તો ક્ષ, નક્ષ તો ક્ષ, અક્ષય વચ્ચે છે ને ક્ષ એની ઉપર, ક્ષિતિ તો સ્ત્રી, રક્ષા તો ક્ષ, મૂળાક્ષર તો ક્ષ, ભક્ષ તો ક્ષ, રક્ષક ક્ષ, અક્ષરધામ તો એ બીજો છે ને ક્ષ એ. પછી ક્ષાત્રધ્રમ એટલે ક્ષા, રાક્ષસ ક્ષ, રક્ષણ ક્ષ, થઈ ગયું ગોળ. એવી રીતે નીચે છે, નીચેના શબ્દ છે ક્ષ, બરાબર. ક્ષ, ક્ષ, શ્રેયા, શ્વેતા, આપણે ક્ષ કહે છે ને. જો આમાં પહેલું છે શ્રુતિ, તો અહીંયા ક્ષ દેખાવ. પછી સર્વશ્રેષ્ઠ તો ક્ષે, શ્રેષ્ઠ તો ક્ષે, શ્રીનાથજી તો શ્રી, શ્રીમાન એટલે સ્ત્રી, શ્રેય એટલે ક્ષે ઉપર, જયશ્રી શ્રી. પછી આક્ષિત, શ્રુષિ, મિક્ષિત, બહુશ્રુત, સુષુપ્ત, શ્રેણિક, શ્રેણી અને અશ્રુ, બરાબર. આ તમારે ચોપડીમાં લખવાનું છે અને વિડીયો પણ જોઈને લખવાનું, એટલે આપણે ભૂલ પડે નહીં.